અને આજે તમે તો દેખાડું કે ભોજનાલય અહીંયાથી કેવું લાગે છે મસ્ત જો આમ આમ નું આપણો ફાઇટ હાઉસ હતા જેવું છે અમેરિકા જેવું લાગે આપણે દુબઈ ના એરપોર્ટ પર ફરીએ જેવું લાગે છે મસ્ત જગ્યા બનેલી છે દિલ્હી બનાવ્યું हेलो मित्रों जय माताजी जय मोगल वेलकम बेक टू माय चैनल राजगोहिल व्लॉग्स। अत्यारे झंडा ऊंचा रहे हमारा। अत्यारे अमे पहुंचे छे बोटाद। बोटाद मां अत्यारे आपणे जवाना छे जेरामना चेवड़ा खावा। चेवड़ो खावा कारण के एनो एमनो चेवड़ो कई यूनिक छे अने अलग छे। चेवड़ो बधा खाता है पण एमां ए लोको जे चटणी मिक्स करे छे ने सुपर छे भाई। एनो जादू है कारण के अत्यारे जोवानुं होय छे के भाई जेराम भाई ने लगभग वीडियो शूट नी कदाच नाही पाड़ी सके। नाही पाड़े कारण के ए लोको ने यार हुं कहेवाय नवरात्रि के जेटलो होय ने के ई के हवे अमे थाकी गया छे के माणस केटला घणा बधा आवे छे। एमे कीधुं भाई काई वांधो नही जोई हवे अहींया जाई पछी खबर पड़े। अने तमारे जे सळंगवा जे टावर रोड कहेवाय आ छे टावर जो आ छे टावर रोड। आ बोटाद नी अंदर तमे एंटर थाशो आ सळंगपुर जवाना रस्ते आ टावर रोड पर आगळ जईने સળંગપુર નો જે વડાંક આવે છે એના કંડમ બ્રિજ આવે છે એની સામે તે એક્ઝેક્ટ જેરામ ચેવડા વાળા તો આપણે જઈએ અને ચેવડા ની મોર લઈએ। ચાલો હમણાં કે ઉતારવા દે કે ન દે પછી મોજ અત્યારે મસ્ત મજાનો ચેવડો આવી ગયો છે। સાદો તાજો હા તાજો કે સાદો 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 પરાળી સાદો પરાળી। अत्यारे जेराम भाई चेवड़ा वाला जे बोटाद में प्रख्यात है ने केवू लाग्यू आजे तमने अहीं आनी प्लेट की प्राइस है 20 रुपया। हाँ पाछी चटनी छे दाड़म छे सींगदाणा छे पछी आ दाळ छे फराळी पाछो फराळी पौवानो चेवड़ो छे। आजे आपणे पण खाईए मोड लईए हरी वस्तु जेराम भाई चौड़ा वाला जो तुमने आखा गम छोकरा ना छोकरे मूके कटकट हुआ खाटो मीठो लगे खाटो मीठो चटनी दाड़म ने चटनी एम यूनिक है। जेराम भाई आम शू नहीं भाई खबर नहीं जादू जादू है प्लेट नहीं प्राइस 20 रुपया। લોકો વધારે પડતા અહીંયા ચેવડો ખાવાનું પસંદ કરતા હોય ટાવર ચોક ટાવર ચોક ટાવર નો અંડરબ્રિજ બિનો સામે સળંગપુર જવાના રસ્તે જેરામ ભાઈ ચેવડા વાળા ભાઈ મજા આવી ગઈ કેવી લાગી થઈ ગયું જે જેરામ ભાઈ નો ચેવડો મોજ આવી ગઈ કારણ કે પબ્લિક નો ઇશ્યુ એટલો હતો અને જેરામ ભાઈ કામમાં હતા એટલે આપણે અંદર નો જે રિવ્યુ લીધો નથી બહારથી આપણે લઈ જઈએ ટેસ્ટ કરીને તમને રિવ્યુ આપી દીધો ફટાફટ અને અહીંયાથી હવે અમે જઈએ છીએ સીધા સળંગપુર દાદાના દર્શન કરવા જે હનુમાન દાદા જે મોટી બધી જે મૂર્તિ અત્યારે સ્થાપિત કરેલી છે કષ્ટ ભંજન દેવ તમારા કષ્ટ દૂર કરના કે દાદા હા હા અને કાલે પાછો શનિવાર છે એટલે અત્યારે અમારો જે હુકમ હશે કે દાદાના દર્શન અમે અહીંયા બોટાદ આવ્યા છીએ અને દાદાના દર્શન થશે આજે બરાબર ને બરાબર અહીંયાથી બોટાદ થી થાય છે લગભગ 12-13 કિલોમીટર ની આસપાસ 10 કિલોમીટર પરફેક્ટ હા એટલે જ્યારે પણ તમે અહીંયા બોટાદમાં આવો ત્યારે દાદાના દર્શન અને અહીંયાનો જે જેરામભાઈનો નાસ્તો ચોક્કસથી કરજો અહીંયાથી જાવ દો સીધું ને બોટાદના તો ભાઈ ભૂંગળા બટેટા તો ભાઈ એવન છે એક નંબર કાંઈ ના ઘટે એટલે આવી બધી નોટિસ અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સામે સાણપુર અત્યારે અમે પહોંચી ગયા છે અને અહીંયાથી જવાય છે સ્વામિનારાયણ મંદિર જે બીએપીએસ નું મંદિર છે સ્વામિનારાયણ અને અહીંયાથી સીધા સાળંગપુર બાજુમાં જ છે તો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ આપણા વિડીયોની અંદર વ્લોગની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટાગ્રામમાં તો હું આવી ગયો હતો બે એકવાર આવી ગયો હતો અહીંયા મૂર્તિ હતી ત્યારે અને અહીંયા બહારથી પણ જો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ રહી છે તો આજે આપણે જઈશું અંદર અને હનુમાન દાદાના દર્શન કરશું। અત્યારે ગેટે અંદર એન્ટ્રી આપણે લઈ લીધી છે સાળંગપુર દાદાના મંદિરે દાદાની નવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી દાદા વાહ દાદા
જેને 200-250 વર્ષ લાગી કઈ ન થાય, કશું જ નહીં થાય. બીજી તો કામ ચાલી રહ્યું છે, અત્યારે મૂર્તિ નું મુહૂર્ત થઈ ગયું છે. જય કષ્ટભંજન દેવ, હનુમાન મંદિર, મહાદેવ મહાદેવ. શું કહે મહાદેવ? કષ્ટભંજન દાદા, જય કષ્ટ દૂર કરે, બધાના કષ્ટ દૂર કરે એ હનુમાન દાદા. અને આપડા બધા જે જોવે છે બધાના કષ્ટ દૂર કરે એવી પ્રાર્થના. વાહ 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 વિજયભાઈ. ને અત્યારે અહીંયા પાર્કિંગ પણ છે, ગાડી લઈને તમે જયારે પણ અહીંયા આવો તો પાર્કિંગની સુવિધા પણ સારી એવી છે. અહીંયા કદાચ કોઈને રોકાવવું હોય, નાઇટ હોલ્ડ કરવો હોય તો પણ અહીંયા કરી શકે. બરાબર ને? બહુ સરસ વ્યવસ્થા, બહુ મસ્ત જગ્યા છે. અને અહીંયા પાર્કિંગમાં લાઈનો છે પણ આપણે પાર્કિંગ કરી લઈએ. અહીંયા 1-2-3 ગાડી પાર્કિંગ હોય છે, 1-2-3-4-5-6-12 સુધી હોય છે. અને અહીંયા જગ્યા મળે ને ગાડી અહીંયા રાખી દેવાની, કારણ કે અહીંયા ગાડીઓની લાઈનો થપ્પા જ લાગેલા હોય છે. જ્યાં મળે અહીંયા ગાડીની પાર્કિંગ મૂકી દેવાની. ચલો જઈએ. અત્યારે હું પહોંચી ગયો છું સાળંગપુર, દાદાના દર્શન કરવા. અને અહીંયા મહા મૂર્તિ છે જે દાદાની, આજે આપણે દર્શન કરીએ. જય હનુમાન દાદા. આજનો જે લાવો છે ખરેખર ભાઈ અદભુત છે. અને અહીંયા અમે આવ્યા, આજે અમારે જે કહેવાય આવવાનો વિચાર તો હતો નહીં, પણ દાદાની દયાથી અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા. અને લોકો દૂર દૂરથી અહીંયા કષ્ટભંજન દેવ જે બધાના દુઃખ દૂર કરતા એવા કષ્ટભંજન દેવ. શું કહે, કેવું લાગે? એક નંબર, પહેલી વાર એવું મૂર્તિ જોઈને એમ શાંતિ અનુભવાય કે આપણો અહીંયાનો જે બુર્જ ખલીફા જોયા જ રાખીએ, એમ જોયા જ રાખીએ. તો હાલો દાદાને દર્શન કરવા જાશું આપણે. જાશું, ચાલો. અત્યારે આરતી થઈ છે, હવે જઈએ દાદાને દર્શન કરવા. અત્યારે મસ્ત મજાની આરતી થઈ ગઈ છે વિજયભાઈ, આરતીના દર્શન પણ થઈ ગયા, મજા આવી ગઈ. ને અત્યારે આ જે નવું જે ભોજનાલય બન્યું છે કષ્ટભંજન દેવ ભોજનાલય, અહીંયાનું શું કહેતા હતા તમે? આ ગુજરાતનું કે ભારતનું મોટા મોટું વ્યવસ્થા વાળું છે, કદાચ 20,000 માણસ એક સાથે જમી શકે. એ પણ જોવો તમે, આપણે જે એરપોર્ટ ઉપર લિફ્ટ હોય ને એ રીતના જે ઓટોમેટિક જો લોકોના બધે અત્યારે ભાગમ ભાગી થાય છે, જમવા માટે પ્રસાદ લેવા માટે લોકો અહીંયા હળિયાપટ્ટી કરે છે ધબાધબ, કારણ કે વેલાર વાળું આવી છે. અને આ જે તમે દેખાડું કે ભોજનાલય અહીંયાથી કેવું લાગે છે, મસ્ત જો વ્હાઇટ હાઉસ જેવું થયું, અમેરિકા જેવું લાગે. આ જૂનું છે ને આ નવું છે. અત્યારે અલગ અલગ જે જેટલી વાર આવ્યા ને તે કઈક અલગ લાગે. હે કષ્ટ ભજન હનુમાન દાદા કી જય. જો મસ્ત લોકેશન આવી રહ્યું છે. અમારા વિજયભાઈ સાથે ભોજન લેવા જઈએ હવે ભાઈ. જય હનુમાન દાદા. હજી કામ ચાલી રહ્યું છે, થોડું ઘણું બાકી છે, પણ હવે ટૂંક સમયમાં થઈ જશે. લોકેશન તો જોવો ઉપર, તાજમહેલ થી કમ નથી લાગતું. આપણો ગુજરાત નો તાજમહેલ, ગુજરાત નો તાજમહેલ. ચાલો જેન્ટ્સ આ બાજુ, લેડીઝ આ બાજુ. અત્યારે એરપોર્ટ, એરપોર્ટ આપણે દુબઈ ના એરપોર્ટ પર ફરીએ જેવું લાગે છે. મસ્ત જગ્યા બનેલી છે, અહીંયા લગભગ 1,000 થી વધારે અહીંયા લોકો જમી શકે છે એવી જગ્યા છે. જમો અને જમાડું જીવન મારા. વાહ, આ બેસવાની સુવિધા છે, આપણે અહીંયા જવાનું છે. આવું કરવાનું અમારા વિજયભાઈ ઠેકીને વયા ગયા. જો આ વિશાળ જગ્યા છે બેસવાની સુવિધા. હા
લાકડાનો છે, મજબૂત છે. મોરલો ઓહો બીસો ગયો કોઈ બાજુ બે હજો જેન્ટ્સની જગ્યા સામે છે, લેડીઝ માટેની જગ્યા. અહીંયા ભોજન પીરસવામાં આવે છે, ખીચડી. ચલો ચલો ભાઈ આગળ આડો. ખીચડી છે, બટાકા રીંગણાનું શાક છે, કઢી છે, રોટી છે. અને અહીંયા બપોરના ટાઈમે અને સાંજના ટાઈમે લોકો પ્રસાદ લેતા હોય છે અને અહીંયા પ્રસાદનો આનંદ લેતા હોય છે. એરપોર્ટ ઉપર આવી ગયા એવું લાગે છે. પીસું ઉડી અહીંયા અમારા વિજયભાઈ થાળી લઈ આવ્યા છે પ્રસાદી, જે રોટી છે, રીંગણા બટાકાનું શાક છે, ઘટી ને ખીચડી. આપણે તો પ્રસાદ લઈએ, હવે પ્રસાદની મોજ કરીએ. આવ્યા છે તો પ્રસાદ લઈ લે ખાલી, 100% આપણા ભાગમાં હશે ને ભાઈ, ભાગમાં લખ્યું હશે. હા, એની પાછળ હજી નવું ઓપનિંગ થયું છે ને આપણા ભાગ્ય કે આપણને એમાં લાવો, આપણને લાવો મળ્યો. અને જ્યારે પણ તમે હવે આવો ત્યારે અહીંયા જમવાની સુવિધા બપોરે પણ હોય છે અને સાંજે પણ હોય છે. જ્યાં દાદાના તો કાંઈ પ્રસાદીનું કાંઈ કહેવાય નહીં, કારણ કે આ તો મીઠો જ લાગે. ત્યારે પણ તમે હવે આવો ત્યારે અત્યારે મસ્ત મજાનું, જે આપણે એરપોર્ટ પર ફરતા હોય ને એવું લાગે. જે દુબઈની આ કહેવાય ને થીમ, એ અહીંયા ઊભી કરેલી છે. દુબઈ છે, લંડન છે, આમ તમે વિદેશમાં જતા હોય એવો તમને ફીલ થાય. રીંગણા બટેરાનું શાક છે, ખીચડી છે, દાદાનો પ્રસાદ જો એટલે મીઠો જ લાગે. જય કષ્ટભંજન દેવ હનુમાન દેવા, બધાને એકતા કરજો ને, મારા જેટલા ફોલોવર છે એ બધાને પણ સહી સલામત રાખજો. જય માતા. ચાલો અત્યારે અમે પ્રસાદી લઈ લીધી છે, અમે 3 જણામાંથી 1 ડીશ પ્રસાદી લીધી છે, બગાડ ન થાય, કારણ કે જે ડીશ એકદમ સાફ છે. અને અહીંયા ડીશો મૂકવાની છે, ડીશ મૂકીને મૂકીને સીધો અહીંયા હાથ પગ ધોવાનું છે, પીવાનું પાણી અહીંયા રાખેલું છે. અને તમે અહીંયાથી જુઓ કે કેટલું પબ્લિક અહીંયા આવે છે ને જમે છે. જે કચ્છ ભંજન જે હનુમાન દાદા ની પ્રસાદી લોકો લે છે. હું લગભગ 2-3 મહિના પહેલા આવ્યો હતો ત્યારે ભાઈ વિજયભાઈ અહીંયા કઈ હતું નહીં, અત્યારે બદલાઈ ગયું. તમે દર 2-3 મહિને આવો એટલે અહીંયા કઈક તમને નવું જોવા મળે. આ જોવાનું પાણી આ બાજુ છે, પીવાનું પાણી અહીંયા છે. અને અહીંયાથી નાળિયેર આપવાનું અને અહીંયાથી પ્રસાદી મારે. વાહ, પગી આવ્યું ડાયરેક્ટ. વાહ ભાઈ વાહ, હનુમાન દાદા ખરા છે, પગે લાગર કો. જય દાદા, જય હનુમાન દાદા. પ્રસાદી સેલ કાઉન્ટર છે, કોઈને પ્રસાદી પાણી અહીંયા લઈ જવું હોય તો લઈ જઈ શકે છે. આ બધી સાબુની અહીંયા બધી વેરાયટી મળતી હોય છે. આખો જે સ્ટોલ છે અહીંયા તમારે જે કંઈ ખરીદી કરવી હોય અહીંયા કરી શકો છો. જે હનુમાન દાદાની તમને મૂર્તિ જોવા મળશે, એસી આખો જે હોલ, મેગા મોલ હોય, સોનીનો શોરૂમ ન હોય. હા, ને અહીંયા બધી વસ્તુઓ બધી દાદાની મળી જતી હોય છે. સ્ટીકર છે, તોરણ છે, જો આ સ્ટીકર છે 20 રૂપિયાના, કષ્ટભંજન દેવ 50 રૂપિયા સ્ટીકર છે. અહીંયા દોડી છે, ચાંદીની પણ છે, સિલ્વર દોડી 5 રૂપિયા, ગોલ્ડન દોડી 5 રૂપિયા, 10 રૂપિયા છે, ચાંદીની 120 છે, ચાંદીની મોટી દોડીના 150 રૂપિયા છે. અને અહીંયા કિચન પણ મળી જતા હોય છે દાદાની, જે કહેવાય છબીઓ પણ મળે છે અહીંયા.
તમારે પણ અહીંયા કંઈ પણ ખરીદી કરવી હોય તો અહીંયા કરી શકો છો. અહીંયા દાદાને ધરાવેલ રક્ષાસૂત્ર પણ અહીંયા મળી જાય છે. કદાચ કોઈને આપણે ફ્રેન્ડ સર્કલમાં કોઈને દેવા હોય તો અહીંયા દઈ શકો છો. બધી વસ્તુ તમને મળી જાય જે તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો. જયારે પણ તમે અહીંયા આવો તો અહીંયા પણ ચોક્કસ મુલાકાત કરજો. હનુમાન દાદાજી જય. કઈક નવી નવી હટકે હટકે જો અહીંયા મોટી મૂર્તિ ની છબીઓ પણ છે, એની પ્રાઇસ પણ રખેલી છે અહીંયા. આ મૂર્તિ તમારે જોતી હોય તો 2000 રૂપિયા છે, આ જોતી હોય તો 4000 છે, એથી નાની જોતી હોય તો 1800 છે. જેવી જેવી મૂર્તિ એવી એની પ્રાઇસ છે. 2400 રૂપિયાની પણ અવેલેબલ છે, 1800ની છે. હનુમાન દાદાના ભક્ત હોય તો અહીંયા તમે મૂર્તિ પણ લઈ શકો છો. 1,40,000. ઓહો, આ બહુ મોટી મૂર્તિ છે. 1,40,000 કષ્ટભંજન દાદા, હનુમાન દાદાની 1,40,000ની મૂર્તિ છે. 3,500 રૂપિયા. હા, એવું જ લાગે કે આપણે ઓરિજિનલ દાદાની સામે. આ મૂર્તિ મસ્ત છે જોડે. જે ઓલા વાઘા પહેર્યો હતા ને, 7 કરોડ રૂપિયાના વાઘા હતા જે વખતે બનાવેલા. કયા? ઓલી બાજુ 5,000 આજે દાદાના દર્શન તો કર્યા, પણ આજે અમારા ખાસ એવા મિત્ર મળી ગયા. કેમ છો? તમે ક્યાંથી બિલોંગ કરો છો? હું નડિયાથી આવું છું. અચ્છા. અને આજે દાદાના દર્શન કરવા માટે આવેલો ખાસ તો. અને તમારા બ્લોગ જોઉં છું, કમલેશભાઈના બ્લોગ જોઉં છું. થેન્ક યુ. અને બહુ સરસ રીતે તમે આખો જે એને એ કરો છો, ગાઈડલાઈન આપ્યા, અને બહુ સરસ રીતે દરેક જે ગુજરાતીઓ છે એમને ખાસું જોઈને દરેક રીતે આનંદ થાય છે. દરેક રીતે અમને એક જોવાનું જે વિદેશોમાં વસતા ખાસ કરીને જે NRI છે ગુજરાત, એમાં ખાસી એ લોકોને આમ પોતાનું જે ગામનું જોવા મળે છે, પોતાનું ગુજરાતનું જોવા મળે છે, અને ખાસ કરીને પોતાની ગુજરાતી વાનગીઓ જોવા મળે છે. અને દરેક જે પ્રદેશ કાઠિયાવાડી હોય કે સૌરાષ્ટ્રી હોય કે ગુજરાતી મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, દરેકને જે ટેસ્ટ તમે બતાવો છો ખૂબ જ આમ બધાને ગમે છે. અને બધાને જોવાનો આનંદ પણ મળે છે કે ના, મોમાં પાણી પણ આવે છે. અરે વાહ. ને ભાઈ, તમારું પેલા મને નામ કયો? મારું નામ નચિકેત મહેતા છે. હું ઝી 24 કલાકમાં ખેડા જિલ્લામાં રિપોર્ટિંગ કરું છું, સાથે સાથે હું ઇન્ડિયા ટીવી અને ANI નું પણ કરું છું. વાહ વાહ. અને હવે નેક્સ્ટ ટાઈમ અમે હું જઈશ, કારણ કે નડિયાદમાં પણ સારું સારું ભોજ છે. અમે ગયા હતા. માઈ મંદિર નડિયાદમાં છે, અંબા નડિયાદમાં છે. જો વાત કરીએ આપણે સંતરામ મંદિર તો છે, એ સિવાય ઘણું બધું તીર્થ સ્થાનો છે. અને ખેડા જિલ્લામાં તો ઘણા બધા તીર્થ સ્થાનો આવે. ગર્તેશ્વર છે, ગર્તેશ્વર મહાદેવ છે, આપ જોવા જાવ તો ત્યાં પણ ગર્તેશ્વર જે સ્વામિનારાયણ ગર્તેશ્વર મહાદેવનું બહુ મોટું મહત્વ, ઉત્કંઠેશ્વર કપડવાની માં ઉત્કંઠેશ્વર મહાદેવ, એટલે જે સ્વયંભૂ શિવલિંગ છે ઘણા બધા છે ત્યાં આગળ. મોટા કુંભ મહાદેવ છે નડિયાદ, એટલે ઘણા બધા ત્યાં આગળ શ્રી સ્થાન આવેલા છે. જોડે જોડે ત્યાંની અલગ અલગ જે વાનગીઓ છે ને એની પર તમને 100% નેક્સ્ટ ટાઈમ હવે જવાનું થશે કે ચોક્કસથી આપણે નડિયાદ કવર કરશું, અને ફૂડ એક્સપ્લોર પણ કરશું, ને ત્યાંના ધાર્મિક સ્થળો છે એ પણ આપણે કવર કરશું ચોક્કસથી. વેલકમ. અને ગમે ત્યારે અહીંયા આ તો તમારે અમારે એવા અભાગ્ય કે તમે અહીંયા અમને દાદાના દર્શન અને તમે અમને મળી ગયા. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને. ચોક્કસથી ચોક્કસથી. જય માતા, જય માતા. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, અને જ્યારે પણ અહીંયા સાળંગપુર આવો દાદાની પ્રસાદી અવશ્ય લેજો. સવાર, બપોરે અને સાંજે બંને ટાઈમ મળે છે. જય માતાજી, જય મગર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય કષ્ટભંજન દેવ, કષ્ટભંજન દેવ, હનુમાન દાદા કી જય.